અને હવે સમાચારો વિસ્તારથી. પાદરા ખાતે નગરપાલિકાની નાગરિકની બેંકની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા નગર નાગરિક બેંક દ્વારા પાદરાની ઉમિયાવાડી ખાતે વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં સભાસદોના હિતમાં અનેક નિર્ણયો બેંક બોર્ડે લીધા હતા. નગર નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે હાજરી આપી હતી અને અમુક મુદ્દા પર સભાસદો અને બોર્ડ વચ્ચે ચર્ચાઓ થઈ હતી. સાથે દસ વર્ષની જેમ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી, જેમાં પાદરાનગરના યુવાનો અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર અને કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. પાદરાનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ પાદરાની વાર્ષિક સાધારણ સભા આજ રોજ ઉમિયાવાડી ખાતે મળેલ, જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ તથા બહેનો હાજર રહેલ, તેમજ આજ રોજ બેંક તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે, જે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવેલ છે. આમ આજની વાર્ષિક સાધારણ સભામાં સભાસદો માટે બી એક વેલફેર સ્કીમ માટે બેંકે 8 લાખ રૂપિયાનું પ્રોવિઝન કરેલ છે, જે આગામી વર્ષોમાં સભાસદોને આકર્ષક ગિફ્ટ આપવાનું બી બેંકે આયોજન કરેલ છે. બેંકના સભાસદોને વધુ નાણાકીય સવલત મળે એ બાબતે બી બેંકે યોગ્ય તે ઠરાવો કરેલ છે. આમ આજની બેંકની વાર્ષિક સાધારણ સભામાં સભાસદો અને પાદરા નગરની જાહેર જનતાએ લાભ લીધેલ તે બદલ હું તે સૌરવનો આભાર માનું છું. નીતિશ માલીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પાદરા.